હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે 307 વર્ષથી ચાલી આવતી શાકોત્સવની પરંપરા આજે પણ યંત્રયુગમાં યથાવત છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ શાકોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. પ્રાંતિજ મેઇન બજારમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે શાકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તો મંદિર ખાતેના સભાખંડમાં સંતોના આશીર્વાદ કાર્યક્રમ યોજાયો હતો. તો સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. તો ગુરુ શાસ્ત્રી સ્વામી પ્રાણજીવનદાસજી દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા. જ્યારે આજથી 307 વર્ષ પહેલાં લોયા ગામમાં ભગવાન સ્વામિનારાયણ દ્વારા 60 મણ રીંગણા અને 12 મણ ઘીથી શરૂઆત કરવામાં આવેલ પ્રથા આજે પણ યથાવત છે. તો પ્રાંતિજ સ્વામિનારાયણ મંદિર સંકુલમાં ધર્મપ્રેમી મહિલાઓ દ્વારા ઈંટોના ચૂલા બનાવી બાજરીના રોટલા બનાવે છે અને શાક ખીચડી અને સાસનું ભોજન સ્વરૂપે પ્રસાદ લઈ હજારો હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી. તો મંદિરના પ્રમુખ લાલુભાઈ પંડ્યા તથા મંદિર વ્યવસ્થાપક કમિટી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સર્વધર્મ પ્રેમી ભક્તોને જણાવવાનું કે આજે પ્રાંતિજ સ્વામિનારાયણ મંદિરમાં ભવ્યાતિ ભવ્ય શાકોત્સવનું આયોજન કર્યું. પરમ પૂજ્ય બાદ આચાર્ય મહારાજ શ્રી કૌશિન્દ્ર પ્રસાદજી મહારાજની શુભ આજ્ઞા અને આશીર્વાદથી ગામોગામ નગરો નગર શાકોત્સવ થાય છે. એનું એક કારણ એ હોઈ શકે કે આજથી 200 વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણ લોયાધામમાં ભવ્યાતિ ભવ્ય શાકોત્સવની શરૂઆત કરેલી. ત્યારથી લઈને ગામોગામ આજ સુધી શાકોત્સવ ભવ્યાતિ ભવ્ય ઉજવાય છે. દરેક મંદિર હોય, નાનું મોટું, દરેક શહેર ગામ ગમે ત્યાં જઈ પણ શાકોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી થાય છે. એનું કારણ એ હોઈ શકે કે ભગવાન સ્વામિનારાયણ એને કેન પ્રકારેણ આ જીવાત્મા ભગવાનને કેમ વળગી રહે, ભગવાનને કેમ આસ્થાવાળો બને, ભગવાનનો ભક્ત કેમ આસ્થાવાળો બને અને ભગવાનને મેળાપ થાય અને વ્યસનથી દૂર રહે, ફેશનથી દૂર રહે. ન તો આજનો જમાનો એવો છે કે વ્યસન ફેશન જે વ્યક્તિને લાગે ને એનું પોતાનું તો સત્યાનાશ જાય, પોતાનું કુળ સહિત પેલું થાય, પોતે હેરાન થાય, બીજાને હેરાન કરે અને પોતાનો પરિવાર પણ હેરાન થાય. માટે આ દેશનો નાગરિક, આ દેશનો જીવાત્મા એન કેન પ્રકારે ભગવાન સન્મુખ થાય, વ્યસન અને ફેશનથી દૂર રહે અને ભગવાન સન્મુખ થાય એટલા માટે ભગવાન સ્વામિનારાયણે ગામોગામ મંદિર બનાવ્યા. એમાં સંતોને હરિભક્તોને આજ્ઞા કરી કે દરેક ભગવાનનું ભજન કરજો, આવા ઉત્સવો પ્રતિદિન કરજો, એ કંઈક કરીને આ જીવ ભગવાન તરફ વળે એટલા માટે ભગવાન સ્વામિનારાયણે શાક ઉત્સવ કર્યો છે. આજ અહીંયા પ્રાંતિજમાં ભગવાન સ્વામિનારાયણના ત્રીજા વંશજ એવા આદિ આચાર્ય શ્રી કેશવ પ્રસાદજી મહારાજે આ ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી રાધાકૃષ્ણદેવ, હરિકૃષ્ણ મહારાજ, ધરુણદેવ ભક્તિ માતાની સ્થાપના કરી ત્યારથી લઈને અહીંયા દિન પ્રતિદિન આવા ઉત્સવો જેવા કે શાકોત્સવ હોય, પાટોત્સવ હોય, દિવાળીનો ઉત્સવ હોય, જન્માષ્ટમીનો ઉત્સવ હોય, ભગવાન રામચંદ્રજીનો જન્મોત્સવ હોય, એને લક્ષીને બધા એ ઉત્સવો આપણે દર વર્ષે કરીએ છીએ. હમણાં આગામી 22 તારીખે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજીનો પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. એ નિમિત્તે અત્યારે આપણે આ શાકોત્સવ કર્યો છે. એમાં હજારો હરિભક્તોએ ભાગ લીધો. અમારા પરમ સ્નેહી સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી જ્ઞાન વલ્લભદાસજી સ્વામીએ પણ સરસ મજાના હરિભક્તોને આશીર્વાદ આપ્યા છે. સર્વે લાભ લીધો છે. હવે દિન પ્રતિદિન બધા જ ભક્તો લાભ લેતા રહો એવી શુભ મહારાજને પ્રાર્થના કરીએ. તમને બધાને ભગવાન સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી આશા અને આજ્ઞાની સાથે મારી વાણીને વિરામ બોલો. સ્વામિનારાયણ ભગવાન.